नमस्कार विद्यार्थी मित्रों, आप सौ बाळकों नु समर्पण विद्या मंदिर शाळा वती आजना विडियो लेक्चर में हूँ हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, गया विडियो में आपणे वेर ने कंटीन्यूअस टेन्स माटेनी रचना केवी रीते बने तेनो आपणे विस्तृत अभ्यास कर्यो हतो। केम आपणे जोयुं के वेर प्लस टू बीना वर्तमानना रूप एमिसार, टू बीनुं भूतकाळनुं रूप वॉज वेर, प्लस करता प्लस क्रियापदनो आईन जोड़ रूप, प्लस कर्म प्लस अन्य शब्दों वपराय छे। अने चारे चार सेंटेन्स के जेना प्रश्नार्थ वाक्य केवी रीते बने छे तेनो विस्तृत अभ्यास आपणे विद्यार्थी मित्रों गया विडियो में कर्यो हतो। तो हवे विद्यार्थी मित्रों आपणे आजना विडियो में वेर क्वेश्चन वर्ड के जेने स्थळ दर्शाववा माटे वापरी शकाय छे एवा स्थळ दर्शावता प्रश्न सूचक शब्द वेर नी परफेक्ट टेन्स माटेनी रचना एटले के वेरनी पूर्ण काळ माटेनी रचनानो अभ्यास आपणे हवे विद्यार्थी मित्रों आजना विडियोमां आगळ करीए। तो हवे जोईए विद्यार्थी मित्रों के वेरनी परफेक्ट टेन्स माटेनी रचनामां परफेक्ट प्रेझेंट टेन्सनी रचना अने परफेक्ट पास्ट टेन्सनी रचना केवी होय तेनो आपणे अभ्यास करीए। तो के परफेक्ट प्रेझेंट अने पास्टनी रचना छे ई एक जुए मात्र एमां टू हेवना वर्तमान अने भूतकाळना रूपोमां आपणे परिवर्तन करवानुं होय छे। तो हवे जोईए प्रेझेंट टेन्स अने पास्ट टेन्स माटेनी रचना। तो के सौ प्रथम प्रश्न सूचक शब्द क्यों आवशे वेर, वेर पछी हेव अने हेज परफेक्ट प्रेझेंट टेन्स हशे त्यारे का हेव वपराय अने हेज वपराय। तमने खबर छे आई वी यू धेय साथे, यू धेय बहुवचन साथे हेव वपराय, જ્યારે ત્રીજા પુરુષ એક વચન સાથે શું વપરાય છે હેઝ વપરાય છે। પછી શબ્દ આવેલો છે હેડ, હેડ છે એ હંમેશા કયા ટેન્સમાં વપરાય છે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં વપરાય છે જે ટુ હેવનું ભૂતકાળનું રૂપ દર્શાવે છે। તો હેડ છે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ માટે વપરાશે। પ્લસ કરતા, વાક્યમાં રહેલો કરતા, પ્લસ વિત્રીનું રૂપ એટલે કે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ, પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ। હવે આમાં પણ અન્ય શબ્દો કેવા આવશે કે સ્થળ દર્શક શબ્દ સિવાયના સમય દર્શક કે બીજા કોઈ પણ અન્ય શબ્દનો સમાવેશ થશે। તો હવે આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ માટેની રચનાનો અભ્યાસ કર્યો। તો પહેલાં આપણે પહેલું એક ઉદાહરણ સમજી લઈએ કે જે પ્રેઝન્ટ ટેન્સનું છે તે સમજી લઈએ અને પછી આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સની આ વાક્ય રચનાનો અભ્યાસ કરી લઈએ અને પછી બીજા ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું સેન્ટેન્સ સમજી લઈએ કે શીતલ, શીતલ છે આપણા વાક્યમાં શું આપેલું છે કરતા શીતલ, હેઝ પ્લસ ત્રી વર્કનું ત્રીજું રૂપ વર્ક। આપણને ખબર છે કે ત્રીજા પુરુષ એક વચન સાથે હેવનું હેઝ ક્રિયાપદ વપરાય છે, હેઝ સાથે હંમેશા ક્રિયાપદનું વિત્રીનું રૂપ વપરાય છે કે શીતલ હેઝ વર્ક ઇન અવર સ્કૂલ, કે શીતલ અમારી શાળામાં કાર્ય કરતી હતી અથવા તો કાર્ય કરી રહી છે। તો હેઝ પ્લસ વિથ્રીનું રૂપ એટલે કયો ટેન્સ દર્શાવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ દર્શાવે છે। તો હવે તમને ખબર છે તો આપણે વાક્ય રચનામાં ઇન અવર સ્કૂલ, ઇન અવર સ્કૂલ એટલે ક્યાં કાર્ય કરે છે તો કે અમારી શાળામાં, તો અમારી શાળા એ પ્રશ્નસૂચક શબ્દ પૂછવાથી મહત્વ જવાબ છે। તો આપણે વાક્ય રચના પ્રમાણે સૌ પ્રથમ શું લખીએ વેર, વેર પછી પ્રેઝન્ટ ટેન્સમાં હેવ આવે કે હેઝ આવે તો કે આપણા વાક્યમાં શીતલ કરતા છે એટલે શીતલ ત્રીજા પુરુષ એક વચન સાથે શું વપરાય હેઝ વપરાય છે એટલે વેર પછી હેઝ વપરાશે, હેઝ પછી કરતા તરીકે શું છે શીતલ અને શીતલ પછી ક્રિયાપદનું વિત્રીનું રૂપ વર્કડ, વર્ક ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગેલું છે કે શીતલ ક્યાં કાર્ય કરી રહી છે। તો પહેલાં આપણે ટ્રાન્સલેશન લખી નાખીએ કે શીતલ ક્યાં કાર્ય કરી રહી છે, તો શીતલ ક્યાં કાર્ય કરી રહી છે એનો જવાબ શું મળશે વિદ્યાર્થી મિત્રો આપણને ઇન અવર સ્કૂલ કે અમારી શાળામાં, અને અહીંયા પણ જો ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ થયેલો છે તો કે શાળામાં કાર્ય કરી રહી છે એ શું દર્શાવે કે શીતલનું કાર્ય કરવાનું સ્થળ શાળા છે જેથી શાળામાં શબ્દ છે એ સ્થળ દર્શાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો બીજું એક ઉદાહરણ છે આપણે સમજવાનું છે એ ફ્યુચર ટેન્સનું છે। તો આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સની વાક્ય રચનાનો અભ્યાસ પહેલાં કરવો પડશે
तो चलो पहला वाक्य रचना समझी लीए। सौ प्रथम प्रेजेंट और पास्ट ने जेम प्रश्न सूचक शब्द शू आवशे वेर वेर पछी विल कर सहायकारक क्रियापद सहायकारक क्रियापद पछी करता करता पछी हेव प्लस वित्री नो रूप मैं तमने गया वीडियो में पण समझावेलू छे के हमेशा हेव हेज साथे क्रियापद नो वित्री नो रूप आवे छे। अरे वाक्य में हेव बीन के हेज बीन वपरायेला होय त्यारे हेव हेव छे प्रश्न सूचक शब्द साथे वपराय छे ने बी बीन जेवा शब्द वित्री रूप साथे वपराय छे पण अहींया विल सहायकारक क्रियापद प्रश्न सूचक शब्द साथे वपरायेलू छे तेथी हेव प्लस वित्री नो रूप साथे वपराशे प्लस कर्म प्लस अन्य शब्द। आखी वाक्य रचना विद्यार्थी मित्रों सरल सेम ज छे पण थोड़ो फेरफार छे अहींया हेव एज हेड आवे एनी बदले अहीं शुं छे फ्यूचर में विल आवशे અને અહીંયા માત્ર ક્રિયાપદનું વિતરીનું રૂપ આવે એની બદલે આગળ આપણે શું ઉમેરાશે હેવ પ્લસ વિતરીનું રૂપ। તો હવે આપણે વિદ્યાર્થી મિત્ર બીજું સેન્ટેન્સ પહેલાં સમજી લઈએ કે રામ વિલ હેવ સમ વિલ હેવ સમ વિલ છે એ ભવિષ્યકાળ દર્શાવે છે હેવ છે એ પૂર્ણનો ઉલ્લેખ કરે છે હેવ છે એટલા માટે વિતરીનું રૂપ વપરાયેલું છે કે રામ વિલ હેવ સમ અ સમ રામ છે એ ગીત ગાઈ રહ્યો હશે ક્યારે ક્યાં તો કે ઓન ધ સ્ટેજ રામ સ્ટેજ ઉપર ગીત ગાઈ રહ્યો હશે તો ઓન ધ સ્ટેજ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો સ્થળ દર્શાવે છે તો ઓન ધ સ્ટેજને જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે ઓન ધ સ્ટેજને પ્રશ્ન પૂછે ત્યારે આપણે પ્રશ્ન વાક્યમાં ઓન ધ સ્ટેજ શબ્દનો સમાવેશ કરી શકાય નહીં। તો હવે આપણે વાક્ય રચના તો વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છીએ તો આપણે વાક્ય રચના પ્રમાણે વાક્ય પણ બનાવી લઈએ છીએ એકદમ સરળ પડશે। પ્રશ્ન સૂચક શબ્દ તરીકે વેર વેર પછી શું આવશે વિલ વિલ પછી કરતા તો આપણા વાક્યમાં કરતા તરીકે કોણ છે રામ તો રામ કરતા લખીએ પ્લસ હેવ પ્લસ વિત્રીનું રૂપ તો હેવ પ્લસ આપણા વાક્યમાં ક્રિયાપદ વિત્રીનું રૂપ છે સિંગનું વિત્રીનું રૂપ સંગ આપેલું છે। હવે જો વિદ્યાર્થી મિત્ર તમને યાદ હોવું જોઈએ કે સંગ છે સિંગનું ત્રીજા રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપન્ટનું રૂપ છે મૂળ ક્રિયાપદ ટુ સિંગ પાસ્ટ ટેન્સનો એસ એ એન જી સેંગ અને પાસ્ટ પાર્ટિસિપલ સંગ સંગને વી થ્રીનું રૂપ કહેવાય છે સેંગને વી ટુનું રૂપ અને ટુ સિંગ છે એ વી વન રૂપ કહેવાય છે। મેં તમને પહેલાં પણ વિદ્યાર્થી મિત્રો વ્યાજ કરી હતી કે તમારા ત્રણે ત્રણ ક્રિયાપદના રૂપો યાદ રાખવા જરૂરી છે તો વિલ હેવ પ્લસ સંગ સંગ પછી શું છે કર્મ તો આપણા વાક્યમાં કર્મ શું છે અસંગ કર્મ છે અને ઓન ધ સ્ટેજ અન્ય શબ્દો કે જે સ્થળ દર્શાવતા શબ્દો છે જેથી આપણા પ્રશ્નાર્થ વાક્યમાં લખી શકાય નહીં જેથી અસંગ કર્મ પછી શું આવશે પ્રશ્નચિહ્ન। વેર વિલ રામ હેવ સંગ અસંગ કે રામજી ગીત ક્યાં ગાઈ રહ્યો હશે તો આપણને જવાબ શું મળશે ઓન ધ સ્ટેજ। અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડીક જગ્યા નથી એટલે હું અહીંયા તમને ક્રિયાપદના રૂપની નીચે ટ્રાન્સલેશન લખાવી દઉં રામ ક્યાં ગીત ગાઈ રહ્યો હશે તો રામ ક્યાં ગીત ગાઈ રહ્યો હશે એનો જવાબ શું મળશે ઓન ધ સ્ટેજ। સ્ટેજને ગુજરાતીમાં શું કહેવાશે મંચ તો મંચ છે એ શું છે કે રામને ગીત ગાવા માટેનું સ્થળ છે તેથી મંચ જવાબમાં મળે છે ઓન ધ સ્ટેજ એટલે કે મંચ ઉપર તો એ મંચ છે એ સ્થળ દર્શક શબ્દ છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્ર તમને આ વેર આપણે સમજ્યા વેરમાં તમને ખ્યાલ આવ્યો છે કે વેર વડે પ્રશ્ન પૂછવાથી મળતા દરેક જવાબ સ્થળ દર્શક શબ્દ મળે છે અને સાથે સાથે એની સાથે પ્રેપોઝિશન જોડાયેલા હોય છે। અહીંયા પણ તમે જુઓ ઓન ધ સ્ટેજ જેમાં ઓન છે એ પ્રેપોઝિશન છે આગળ મેં તમને પહેલાં પણ વાત કરી ઇન પ્રેપોઝિશન છે એની આગળ સિમ્પલ ટેન્સના વાક્યમાં જુઓ તો નિયર પ્રેપોઝિશન છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે પરફેક્ટ ટેન્સ માટેના હજી પણ બે ઉદાહરણ જોઈ લઈએ અને એનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને છે તેનો હજુ આપણે અભ્યાસ કરી લઈએ। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ઉદાહરણ જોઈએ બીજું ઉદાહરણ શું દર્શાવે છે આ ત્રીજું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો I have broken have has plus વિત્રી નું રૂપ એટલે ટેન્સ કયો દર્શાવે છે પહેલાં આપણે ટેન્સનું નામ લખી નાખીએ તો કે આપણો ટેન્સ છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે હેવ હેઝ છે પ્રેઝન્ટ દર્શાવે છે અને એની સાથે વિત્રીનું રૂપ એટલે પરફેક્ટ
प्रेजेंट टेन्स छे, प्रेजेंट परफेक्ट टेन्स दर्शावे छे। तो हवे विद्यार्थी मित्रों फरीवार आपणे व्यवस्थित लखी नाखी, आमां तमने देखाशे नहीं। प्रेजेंट परफेक्ट टेन्स छे। ध ग्लास, आई हेव ब्रोकन ध ग्लास, के मैं ग्लास तोड़ियो, ग्लास तोड़ियो छे एटले के मैं कांच तोड़ियो छे। क्यां तोड़ियो? तो के इन ध किचन एटले के रसोड़ामां। तो रसोड़ामां ई कांच तोड़वानुं शुं छे? स्थळ। तेथी इन ध किचन शब्दने आपणे प्रश्न पूछवानो छे। तो पहेला आपणे प्रश्न समझी लईए ने वाक्य रचना। तो आपणे आगळ जोई, तमने याद छे કેવી વાક્ય રચના આવે? તો કે સૌપ્રથમ પહેલાં હેવ, હેવની સૌપ્રથમ પ્રશ્નસૂચક શબ્દ, વેર, વેર પછી હેવ, હેઝ અથવા તો હેડ, આપણે આગળ શીખી ગયેલા છીએ, ફરી એકવાર હું તમને બતાવીને યાદ કરાવી લઉં। સૌપ્રથમ વેર, વેર પછી હેવ, હેઝ અથવા હેડ, પ્લસ કરતા, પ્લસ વિથવીનું રૂપ, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દ। જો વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના એ કેવી છે કે તમે બધા જ શબ્દની બધી જ વાક્ય રચના તમે એક સાથે કરો ને તો બધી વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો તમને ભૂલાઈ જાય અને એકબીજામાંથી બધી વાક્ય રચના મિક્સ થઈ જાય। પણ તમે પછી છેલ્લે ક્યાં ક્યાં એવા પ્રશ્નસૂચક શબ્દ છે કે જેની સિમ્પલ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પરફેક્ટ ટેન્સની વાક્ય રચના સેમ છે, માત્ર એમાં પ્રશ્નસૂચક શબ્દ જ બદલાવાનો રહે, તો એવી વાક્ય રચના બધી તમે અલગ લખી નાખો જેથી તમને યાદ રાખવામાં સરળતા પડશે। તો હવે તો તમને ખબર જ છે કે પ્રશ્નસૂચક શબ્દ પછી કોઈપણ સહાયકારક ક્રિયાપદી કન્ટિન્યુઅસ, સિમ્પલ અને પરફેક્ટ ટેન્સને આધારે, કરતા પછી હંમેશા ક્રિયાપદનું મુખ્ય ક્રિયાપદનું યોગ્ય રૂપ અને પછી કર્મ અન્ય શબ્દ, આ બધી વાક્ય રચના હવે તો વિદ્યાર્થી મિત્રો તમને પાકી થઈ ગયેલી હોવી જોઈએ। પછી વારંવાર આપણે વાક્ય રચના જોવા જઈએ અને પછી આપણે વાક્ય બનાવીએ તો એ યોગ્ય ગણાય નહીં। પણ એક વખત તમે વાક્ય રચના સંપૂર્ણપણે તૈયાર કરી નાખો પછી જ્યારે વાક્ય તમારે પ્રશ્નાર્થ બનાવવાનો આવે ત્યારે તમે વાક્ય રચના તમને યાદ હોય જેથી તમે પ્રશ્નાર્થ વાક્ય છે એ સરળતાથી બનાવી શકો છો। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય રચના તમે જોઈ લીધી છે તો આપણે વાક્યમાં સમજતા જઈએ। સૌપ્રથમ પ્રશ્નસૂચક શબ્દ તરીકે WH1માં શું આવશે? વેર, વેર પછી હેવ, હેઝ અથવા તો હેડ વપરાય, તો આપણે આઈ કરતા સાથે હેવ વાપરેલું છે જેથી હેવ આવશે, હેવ સાથે કરતા શું આવશે? આઈ, કરતા પછી આપણે જોયું કે શું વપરાય? તો કે ક્રિયાપદનું વિથરીનું રૂપ, તો વિથરીનું રૂપ બ્રોકન છે, તો બ્રોકનનું તમને ખ્યાલ હોવું જોઈએ કે વિદ્યાર્થી મિત્ર V1, V2 અને V3 શું થાય, તો હું અહીંયા તમને યાદ અપાવી દઉં કે ટુ બ્રેક જે V1 રૂપ ગણાય છે, પાસ્ટ ટેન્સનું રૂપ V2, બ્રોક અને બ્રોકન કે જે V3નું રૂપ ગણાય છે। તો વેર હેવ આઈ બ્રોકન ધ ગ્લાસ, કે મેં કાચ ક્યાં તોડ્યો છે, અને ધ ગ્લાસ છે એ અન્ય કર્મમાં આવે છે કે મેં શું તોડ્યું છે, તો ગ્લાસ એટલે ગ્લાસ નિર્જીવ કર્મ આપણને મળે, પણ વોટ વડે પ્રશ્ન બનાવવાનો હોય તો અહીંયા આપણે વેર વડે માત્ર સ્થળ દર્શાવવાનું છે, એટલે કે વેર હેવ આઈ બ્રોકન ધ ગ્લાસ, કે મેં કાચ ક્યાં તોડ્યો છે, તો જવાબમાં શું મળશે? ઇન ધ કિચન, એટલે ઇન ધ કિચન એટલે કાચ તોડ્યો છે એ સ્થળ દર્શાવે છે। તો આપણે પહેલાં ટ્રાન્સલેશન લખી નાખીએ, મેં કાચ ક્યાં તોડ્યો છે, તો કાચ તોડવાનું સ્થળ ક્યું છે? ઇન ધ કિચન એટલે કે રસોડામાં, તો રસોડું છે, કાચ તોડવાનું શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે। તો હવે વિદ્યાર્થી મિત્ર આપણે આગળ ત્રીજું સેન્ટેન્સ સમજીએ। ત્રીજા સેન્ટેન્સમાં આપણે કેવું આપેલું છે? તો કે મુકેશ હેડ સંગ, હવે હેડ પ્લસ V3નું રૂપ કયો ટેન્સ દર્શાવે છે? તમને અહીંયા આપેલું છે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે। અ સોંગ એટલે ગીત, હેડ પ્લસ સંગ જે શું દર્શાવે છે? પરફેક્ટ પાસ્ટ ટેન્સ દર્શાવે છે, અ સોંગ કે જે કર્મ છે, અને ઓન ધ સ્ટેજ એટલે મુકેશ ગીત ગાય છે, પણ ક્યાં ગાય છે? તો કે સ્ટેજ ઉપર, મંચ ઉપર, તો એ મંચ ઉપર ગાય છે, એ પણ છે વિદ્યાર્થી મિત્ર સ્થળ દર્શાવે છે। તો આપણે પ્રશ્ન કોને પૂછવાનો છે? ઓન ધ સ્ટેજ, એટલે આપણા પ્રશ્નાર્થ વાક્યમાં ઓન ધ સ્ટેજનો ઉલ્લેખ કરાશે નહીં। તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય સમજીએ।
सौ प्रथम प्रश्न सूचक शब्द शू आ डबल्यूएच क्वेश्चन वर्ड वेर वेर पची शू आड वाक्य रचना में हेव हेज अथवा तो हेड वपराये परफेक्ट पास टेन्स शू आड हेड पची करता तो अपना वाक्य में करता शू है मुकेश करता पी क्रियापद विथरी रूप तो हेड साथ विथरी रूप क्यों वपराणेलू है संग एस यू एन जी तो विथरी रूप संग सिंग नु त्रीजु रूप शू आवशे संग संग पछी कर्म तरीके अ संग अन्य शब्द विद्यार्थी मित्र अहीं तमने आपेला नथी तो आपणुं वाक्य केवुं बनशे वेर हेड मुकेश संग संग के मुकेश जी क्यां गीत गाई रह्यो हतो क्यां गीत गातो हतो पहेला ट्रांसलेशन लखी नाखी आपणे विद्यार्थी मित्रों मुकेश क्यां गीत गातो हतो तो हवे जुओ विद्यार्थी मित्रों के मुकेशनुं गीत गावानुं स्थळ क्यूँ छे तो के ऑन द स्टेज एटले के मंच उपर तो मंच शब्द आपणने जवाबमां मळे छे के स्टेज उपर तो स्टेज उपर ई गीत गावानुं शुं दर्शावे छे स्थळ दर्शावे छे तो फरीवार एकवार समजी लईए विद्यार्थी मित्र के मुकेश हेड संग संग ऑन द स्टेज के मुकेश स्टेज उपर गीत गाई रह्यो गातो हतो तो आपणे प्रश्न ऑन द स्टेज ने पूछवानो छे एटले ऑन द स्टेज स्थळ कहेवाय तो स्थळ ने प्रश्न पूछवा माटे वेर वेर पछी मुकेश साथे हेड प्लस संग एटले परफेक्ट पास्ट टेन्स जेथी सहायकारक क्रियापद तरीके हेड हेड पछी करता मुकेश मुकेश पछी करता पछी विथरी नु रूप सिंग नु विथरी नु रूप संग अने कर्म संग के मुकेश क्यां गीत गाई रह्यो हतो तो जवाब शुं मळशे मंच पर तो जे स्थळ दर्शावे छे तो विद्यार्थी मित्र अहीं हाजी आपणे एक उदाहरण समझी लईए आगळनुं एक उदाहरण अहीं आपेलुं नथी पण आपणे समझी लईए के द प्रिंसिपाल हेज वर्क्ड ऑन ध कम्प्यूटर ऑन ध कम्प्यूटर द प्रिंसिपाल हेज वर्क्ड ऑन ध कम्प्यूटर के प्रिंसिपाल ऑन ध कम्प्यूटर एट कम्प्यूटर पर हेज वर्क एट कार्य करता हता तो आप क्या टेन्सन वाक्य है हेज प्लस विथरी रूप तो हम तमने विद्यार्थी मित्र याद है कि प्रेजेंट परफेक्ट टेन्स दर्शावे प्रेजेंट परफेक्ट टेन्स दर्शावे तो हम आप प्रश्न बनाए ऑन ध कम्प्यूटर आप प्रश्न जवाब बनशे एटले प्रश्न में अहीं आवशे नहीं प्रश्न सूचक शब्द तरीके पहला शुं लखाशे वेर जेमा डबल्यू कैपिटल पछी ध प्रिंसिपल हेज तो करता एकवचन साथ हेज वापरेलू छे तेथी आपणे पण प्रश्न में हेज वापरशुं करता कोण छे आपणा वाक्य में ध प्रिंसिपल वेर हेज ध प्रिंसिपल विथरी नो रूप क्यों आवशे वर्क नो त्रीजो रूप वर्कड वर्क हवे ऑन ध कम्प्यूटर तो आपणा प्रश्ननो जवाब छे एटले स्थळ दर्शक शब्द आपणे प्रश्नमां आवशे नहीं जेथी आपणो प्रश्न छे अहीं आपणे पूरो करीए क्वेश्चन मार्क वेर हेज ध प्रिंसिपल वर्क के प्रिंसिपल छे क्यां कार्य करता करे छे तो जवाब शुं मळशे ऑन ध कम्प्यूटर ट्रांसलेशन लखी नाखीए ध प्रिंसिपल एटले शुं थाय विद्यार्थी मित्रों आचार्य क्यां कार्य कर्या करे छे तो प्रिंसिपल क्या कार्य करे छे तो जवाब शुं मळशे ऑन ध कम्प्यूटर तो कम्प्यूटर पर जे कार्य करे छे कम्प्यूटर पर जे कार्य करी प्रिंसिपल नुं कार्य करवानुं स्थळ दर्शावे छे प्रिंसिपल छे कम्प्यूटर पर काम करे छे क्या काम करे छे तो के कम्प्यूटर पर तो प्रिंसिपल नुं कार्य करवानुं स्थळ दर्शावे छे आम जुए तो कम्प्यूटर शू छे वस्तु के पदार्थ में एनो समावेश थाय पण अहींया व्यक्ति कार्य करे छे कम्प्यूटर पर एथी कम्प्यूटर ज्यां छे ई वस्तु छे ई शू दर्शावे छे स्थळ दर्शावे छे तो विद्यार्थी मित्र अहींया आपणे स्थळ दर्शावतो शब्द वेर तो वेर ने आपणे सिम्पल टेन्स में केवी रचना वपराय
कंटीन्यूअस टेन्स माटे केवी रचना वपराय अने प्रेजेंट टेन्स माटे केवी रचना वपराय अने एमाय प्रेजेंट टेन्स नी परफेक्ट टेन्स माटे नी रचना मा प्रेजेंट अने पास्ट नी रचना अने परफेक्ट फ्यूचर नी रचना बन्ने रचना नो आपणे अभ्यास कर्यो अने आपणे उदाहरण पण समझ्या। तो आजना वीडियो में आपणे परफेक्ट टेन्स माटे परफेक्ट प्रेजेंट अने परफेक्ट पास्ट नी रचना केवी रीते वपराय तेनो आपणे विस्तृत अभ्यास कर्यो। तो हो विद्यार्थी मित्र अहीं आपणे वेर क्वेश्चन वर्ड नी बधी ज रचनानो अभ्यास कर्यो। तो हवे तमने ख्याल आव्यो हशे ने हवे तमने विद्यार्थी मित्र कोई पण वाक्य क्वेश्चन वर्ड के जे आपणे शीखी गया छीए हु वॉट हुम वाय हूज अने वेर जे आ छ क्वेश्चन वर्ड नी वाक्य रचना विद्यार्थी मित्र तमे शीखी गया छो। तो छ वाक्य रचना आपणे शीखी गया छे। छ क्वेश्चन वर्ड माटेनी वाक्य रचना એટલે ઘણી બધી વાક્ય રચનાનો આપણે અભ્યાસ કર્યો છે। તો હવે વિદ્યાર્થી મિત્ર તમને મોટા ભાગની વાક્ય રચના છે એ વધારે સરળ લાગશે। તો અમુક વાક્ય રચના જે સમાન છે મેં તમને પહેલા પણ વાત કરી છે કે જે વાક્ય રચના સમાન છે આપણે અલગ રીતે તમારે લખતી જવાની જેથી યાદ રાખવામાં સરળ પડે। તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે सातमो डबल्यू एच वर्ड वेन वेन एटले के क्यारे के जे समय जाणवा माटे वपराय छे एनो विस्तृत अभ्यास विद्यार्थी मित्रों आपणे हवे पछीना वीडियो में करीशुं।